દહીં ખાનારાઓ માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો તેમના રોજિંદા આહારમાં ચોક્કસપણે દહીંનો સમાવેશ કરે છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. દહીં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. મીઠું અથવા ખાંડ સાથે દહીં ખાવું સામાન્ય છે. મોટાભાગના લોકો આવું કરે છે, પરંતુ દહીંના સેવનને લઈને આયુર્વેદમાં ઘણી ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ ન કરવી જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દહીં ખાવાને લઈને બેદરકારી લોકોને નાની ઉંમરમાં જ અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં દહીંનું સેવન સાવધાની સાથે કરવું જરૂરી છે. આયુર્વેદ મુજબ દહીં ગરમ હોય છે અને તેની પ્રકૃતિ એસિડિક હોય છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં દહીં ઓછું ખાવું જોઈએ. મોટાભાગના લોકો કંઈ પણ ઉમેર્યા વિના દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ આવું કરવું નુકસાનકારક હોઈ શકે છે. તમે ખાંડ અને ગોળ મિક્સ કરીને દહીં ખાઈ શકો છો. જ્યારે દહીંમાં ખાંડ ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ ઠંડો થઈ જાય છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.